बनासकांठा जिला पंचायत में प्रथम टर्मना महिला प्रमुख पीनाबेन गाड़िया ने उपप्रमुख की 2.5 वर्ष की मुद्दत पूर्ण थता बीजू टर्मना प्रमुख तेमज उपप्रमुख की वरणी माटे चूंटणी जाहिर कराई थी, जेमा जिला पंचायत प्रमुख पद की बैठक आदिजाति महिला अनामत हुई। शासक पक्ष कांग्रेस द्वारा दांताना खंडोर उमरी बैठक आदिजाति महिला सदस्य वारकीबेन चकाभाई पारधीए प्रमुख पद माटे अने तेरवाड़ा बैठक भुप्ताजी नागजीजी मकवाणाए उपप्रमुख पद माटे उम्मीदवारी नोंधावी हती। જ્યારે સામે પક્ષ ભાજપ પાસે આદિજાતિ મહિલા સદસ્ય ન હોવાને કારણે ભાજપમાંથી માત્ર ઉપપ્રમુખ પદ માટે કુચાવાડા બેઠકના સદસ્ય રાજાભાઈ મોતીભાઈ પટેલે ઉમેદવારી નોંધાવતા પ્રમુખ અને ઉપપ્રમુખ પદની વરણી માટે આજે બપોરે 1 વાગે પાલનપુરના કાનુભાઈ મહેતા હોલ ખાતે જિલ્લા વિકાસ અધિકારી અજય દૈયાના અધ્યક્ષ સ્થાને ચૂંટણી બેઠક મળી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયતના તમામ 66 સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ઉપપ્રમુખની વરણી માટે હાથ અદ્દર કરીને મતદાન કરાવવામાં આવતા પ્રથમ ભાજપમાં ઉમેદવાર રાજાભાઈ પટેલને 30 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભુપતાજી મકવાણાને 36 મત મળતા તેમને 6 મતે વિજેતા જાહેર કરાયા હતા। બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની પ્રથમ 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં બીજી 2.5 વર્ષની મુદત માટે પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની ચૂંટણી માટે જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓની ખાસ બેઠક બોલાવવામાં આવેલ હતી કનુભાઈ મહેતા હોલ ખાતે। આ બેઠકમાં પ્રમુખશ્રી માટે એક જ ફોર્મ રજૂ થતાં શ્રીમતી પારગી વારખીબેન અને ચકાભાઈ એમને પ્રમુખશ્રી તરીકે જાહેર કરવામાં આવેલ। ઉપપ્રમુખમાં મકવાણા ભૂપજી નાગજીજી એમને 6 મત વધુ મળતા બહુમતીથી એને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ। જોકે જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ પક્ષના આગેવાનોનો આભાર માની જિલ્લાના વિકાસ માટે પ્રયત્નશીલ રહેવાની ખાતરી આપી હતી। મારા પક્ષે મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મારા સાથી સદસ્ય મને ટેકો આપ્યો એ બદલ હું આભાર માનું છું। ધારાસભ્યશ્રીઓ, સંગઠન પ્રમુખશ્રી, તમામ અધિકારી કર્મચારી, પત્રકાર મિત્રો એમનો ખૂબ ખૂબ આભાર। મારાથી જે રકમ બનશે તે હું તમામ પ્રજા હિતના કામોમાં પાછી પાની નહીં કરું અને ખાતરી આપું છું। આજે બનાસકાંઠા જિલ્લાની પ્રમુખ ઉપપ્રમુખમાં જ્યારે મારે ઉપપ્રમુખ તરીકે વરણી થઈ એમાં સૌ પ્રથમ પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ આઈના બરવારી ચંદનજી ઠાકોર સાહેબ, બલદેવજી ઠાકોર સાહેબ, જ્ઞાનીબેન ઠાકોર સાહેબ, નથાભાઈ પટેલ સાહેબ, ખરાડી સાહેબ અને અમારા બનાસકાંઠા જિલ્લાના વડા સમિતિના પ્રમુખ દિનેશભાઈ ગઢવી સાહેબ અને વિશેષ મારા 36 સાથી મિત્રોએ જેને મને ખૂબ સહકાર આપ્યો અને મારા તરફ મતદાન કર્યું, એટલે હું એનો પહેલાં તો 36 સભ્યનો હૃદયપૂર્વક હૃદયથી ખૂબ ખૂબ એનો આભાર માનું છું। સાથે સાથે આપ સૌનો, પત્રકાર મિત્રોનો, પોલીસ પરિવાર મિત્રોનો અને તમામ શિક્ષણકર્ણનો ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે આપ અમારા કોંગ્રેસનું સંગઠન બનાસકાંઠા જિલ્લાનું હોય કે ટોટલ પક્ષનો, પણ હું એક સૈનિક તરીકે એનો પણ આભાર માનું છું। બનાસકાંઠા જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી માટે કાનુભાઈ મહેતા હોલની પસંદગી કરાઈ હતી, જ્યાં ચૂંટણી પ્રક્રિયા સોશિયલ ડિસ્ટન્સના પાલન વચ્ચે કરાઈ હતી। પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ હોલ બહાર નીકળતા તેમના સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો તેમજ કાર્યકરો સ્વાગત સન્માન કરવા ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા।